મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે આજથી ચાર દિવસ પહેલા ગાંધીનગર જિલ્લાના આડાજલ વિસ્તારમાંથી અપહરણ કરનાર આરોપીઓની પકડી પાડતી ગાંધીનગર પોલીસ તારીખ 5/6/2021ના રોજ ગાંધીનગર ઝુંડાલથી આડાજલ તરફના રોડ ઉપર પોતાના બે માસના બાળકને લઈ ગયેલ તે દરમિયાન તેની માતા મજૂરીએ જવાનું હોય પોતાના બાળકની સાયકલની પાછળ ઝૂલો બાંધી સુવડાવી જ્યારે પરત ફરી ત્યારે કોઈ અજાણી ઇસમ બાળકનું અપહરણ કરી ગયેલ જે અંગે આડાજલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ જે અન્વય ગાંધીનગર રેન્જ IGP શ્રી અભય ચુડાસમા સાહેબ તથા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ બાળક તથા અપહરણ કરનાર આરોપીઓની શોધી કાઢવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ તેમજ LCB SOGના પોલીસ અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે દરમિયાન LCB ટીમે 200 કરતાં વધુ CCTV કેમેરામાં ચેક કરેલ અને અપહરણ કરનાર આરોપીની રાજસ્થાન ડુંગરપુર ખેતરમાંથી ઝડપી પાડ્યા નોંધનીય બાબત છે કે આ બાળકનો જન્મ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થયેલ તે દરમિયાન પણ એટલે કે તારીખ 1/4/2021ના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આ બાળકનું અપહરણ થયેલ ત્યારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ જે આરોપી પાસેથી પણ પોલીસ અધિકારીઓએ આ બાળકને છોડાવેલ આમાં બાળકનું 2 વાર અલગ અલગ અપહરણ કરનારાઓ આરોપી પાસેથી છોડાવેલ રાજેશ દરિયાણી સ્પીડ ન્યૂઝ 17 ગાંધીનગર કોથળીઓ વીણીને પોતાનું ગુજરાન ચલાવે છે એ બાળકને પોતાની રિક્ષાની નીચે એને બાંધી અને સુવડાવીને એક જગ્યા ઉપર કામ માટે ગયા હતા ત્યાં કોઈ અજાણ્યા માણસો આ બાળકનું અપહરણ કરીને જતા રહે છે આ બનાવ 5 તારીખે થયો હતો આ બાબતે જ્યારે વિગત તપાસ કરવામાં આવી ત્યારે એવી ખબર પડી કે આ જ બાળકનું આશરે 2 મહિના પહેલાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી પણ અપહરણ થયું હતું એ અપહરણ કરવાવાળાની પાછળ ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમ જેમાં LCB 1 PI વાઘેલા LCB 2 PI ઝાલા SOG PI વાડા અને અડાલજ PI સિંધવ આ બધાની અલગ અલગ ટીમો બનાવી અને 2 માસની અંદર એક જ બાળકનું 2 વખત અપહરણ થાય અને પછી એને કોઈ લોકેશન ના મળે એટલે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી તપાસ શરૂ કરતાં પ્રાથમિક રીતે આપણને એવો ડાઉટ જાય કે જે માણસ પહેલી વાર અપહરણ કર્યું એને જ કર્યું હશે બીજી વાર તો એ ડાયરેક્શનમાં પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી હતી કે પહેલા વખત અપહરણ કરનારા આરોપીઓ નજીકના ભવિષ્યમાં જ જેલમાંથી છૂટ્યા હતા એટલે એની બાજુ તપાસ એક ટીમ ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવી આ બાબતે આ વખતે કોણ અપહરણ કરી ગયું એ બાબતે કોઈ પુરાવા નહોતા કોઈ એવિડન્સીસ નહોતા અને કોઈ ડાયરેક્શન નથી અલગ અલગ ટીમો બનાવી અને CCTV કેમેરા જોવામાં આવ્યા ટેકનિકલ એનું સર્વેલન્સ રાખવામાં આવ્યું ટેકનિકલ એની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે કોઈ પણ ક્લુ ના મળ્યો એના પછી CCTV જોતા અમુક બાઇક ઉપર ડાઉટ ગયો જેમાં એક બાઇકની અંદર લાલ કપડામાં કોઈ વસ્તુ વીંટીને જતો હોય એવું એક પોલીસવાળાએ જેને આ ઇન્વેસ્ટિગેશનમાં એણે સારી મહેનત કરી હતી એણે લોકેટ કર્યું એ લોકેટ કરતાં કરતાં અમારા 3 પોલીસ ગાંધીનગર જિલ્લા પોલીસના છે જેના નામ છે હરદેવસિંહ નરેશકુમાર અને સુરેન્દ્રસિંહ આ 3 કોન્સ્ટેબલે એક બાઇક લોકેટ કરીને એક બાઇકની પાછળ કન્ટિન્યુઅસ કેમેરા જોતા ગયા તો આ ટીમે જ્યારે આપણે અત્યારે પ્રેસ કરી રહ્યા છે ત્યાં સુધી 500 થી 550 CCTV કેમેરાઝનું સર્વેલન્સ કર્યું અને સર્વેલન્સના અંતે એક કપલ દેખાયું બાઇકમાં કે જે કંઈ ઢાંકીને લઈ જતું હોય અને એને લોકેટ કરતાં કરતાં છેક અમારી ટીમ ગઈકાલે સાંજે રાજસ્થાન પહોંચી રાજસ્થાનના બાંસવાડામાં એક લોકેશન મળ્યું જ્યાં આજે સવારે ગાંધીનગર પોલીસની એક ટીમ જઈ અને બાંસવાડાના પહાડોના વિસ્તારમાં જઈ અને એક ઘરમાં એ લોકોએ રેડ કરીને આ બાળકને આપણે ત્યાંથી છોડાયો છે વિગત તપાસ કરતાં એવી ખબર પડી છે કે એક કપલ મૂળ બાંસવાડાના છે અને અહીંયા ચાંદખેડામાં રહે છે અને છૂટક મજૂરી કરે છે અને એ લોકોને કોઈ બાળક નહોતું એના કારણે